विषय गणित विषय आंकड़ाशास्त्र विषय अभ्यास करीशु। आ चेप्टर नो कुल गुण भाग छ गुण चेप्टर है। आ चेप्टर में त्रण गुण नो दाखल बे गुण नो दाखल एक गुण नो रिप्रोडक्शन पूछा है। बुझो आंकड़ाशास्त्र ने अपने खतर इंग्लिश अंदर स्टेटिस्टिक्स एवं शब्द वापरवामां आवे। धोरण नौ ની અંદર આપણે ઘણો બધો આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કર્યો। આપણે ધોરણ 10 માં આનાથી વિશેષ અભ્યાસ કરીશું। 9 માં આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ અને બહુલક શોધવાનું આપણે ભણ્યા છે। 10 માં ની અંદર વર્ગીકૃત એટલે કે વર્ગો જેમ આવતા હોય આવૃત્તિ આવતી હોય એનો મધ્યક મધ્યસ અને બહુલક કેવી રીતે શોધો એ આપણે ધોરણ 10 માં શીખીશું। સૌ પ્રથમ આ પ્રકરણની અંદર ત્રણ ભાગમાં આખું ચેપ્ટર બનેલું। ત્રણ સ્વાધ્યાય છે। પહેલું સ્વાધ્યાય મધ્યમના દાખલા, બીજા સ્વાધ્યાય મધ્યસ્થ, ત્રીજા સ્વાધ્યાય બહુલ। આખું ચેપ્ટર ત્રણ ભાગમાં વહેંચાયું છે, મધ્ય મધ્યસ્થ અને બહુલ। આ ત્રણેય શું છે? ત્રણેય મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે। કોઈ પણ અવલોકન આપવા હોય વચ્ચે વસ્તુની કિંમત એના ત્રણેય ત્રણ માપ છે। જુદા જુદા મધ્યવર્તી સ્થિતિ માપ એટલે વચ્ચેનું માપ शीखी गए अवर्गीकृत वर्गो न आता है मध्य शोधो सूत्र तक मध्य बराबर સિગ્મા એક્સ એટલે શું? અવલોકનોનો સરવાળો અને એન એટલે અવલોકનોની સંખ્યા। આની અંદર આ કિંમત મૂકો તમને શું મળે? મધ્ય મળે। તો મેં તમને એક ઉદાહરણ આપ્યું કે 2, 4, 6, 10 નો મધ્ય શોધો। તો પેલા આ માહિતી કેવી માહિતી કહેવાય? તો આપેલી માહિતીને કેવી માહિતી કહેવાય? અવર્ગીકૃત માહિતી કહેવાય। આવી માહિતીનો મધ્ય શોધો તો પેલા હું સૂત્ર મૂકીશ। સૂત્રની અંદર શું કરીશ? સિગ્મા એક્સ એની કિંમત અને એનની કિંમત, સિગ્મા એક્સ એટલે શું? બધા જ અવલોકન જે એક હોય બધા શું કરવાનો? સરવાળો કરો। એર એટલે કુલ અવલોકનોની સંખ્યા। તો અમે બધા જ અવલોકનોને શું કર્યો? સરવાળો કર્યો। નીચે અવલોકનની સંખ્યા રહેલી કેટલી અવલોકન છે? કુલ 5 અવલોકન છે। તો આ બધાનો તમે સરવાળો કરો એટલે 30 થશે। કુલ અવલોકનો કેટલા આપેલા છે? 5 આપેલા છે એટલે 30 ને 5 વડે ભાગો એટલે કેટલા થાય? 6 થશે। એટલે આ માહિતીનો મધ્ય કેટલો થાય? 6 થાય। આ કેવી માહિતી હતી? અવર્ગીકૃત માહિતી, જે આપણે ધોરણ 9 ની અંદર શીખી આખું ધોરણ 9 માં અવર્ગીકૃત માહિતી। હવે છે ધોરણ 10 માં આપણે શીખવાનું છે કે વર્ગીકૃત માહિતીનો મધ્ય વર્ગો કોને કહેવાય, બરાબર? એની અંદર કોષ્ટક આવે, વર્ગો આવે, નીચે આવૃત્તિ આવે, વર્ગોને આધારે શું શોધવાનું? મધ્ય શોધવાની રીત, મધ્યસ્થ અને બહુલ। તો સૌ પ્રથમ વર્ગીકૃત માહિતીનો મધ્ય આપણે ધોરણ 10 માં બરાબર એનો અભ્યાસ કરીશું। તો વર્ગો કોને કહેવાય ખબર હોય છે, બરાબર? અવર્ગીકૃત માહિતી કોને કહેવાય? વર્ગીકૃત માહિતી કોને? અવર્ગીકૃત એટલે એમાં વર્ગો આવે, એ વર્ગીકૃત માહિતી એટલે કે જેમાં વર્ગો આવે। દાખલા તરીકે મેં તમને ઉદાહરણ આપ્યું 10 થી 20, 20 થી 30, 30 થી 40। કારણ કે ક્લાસની અંદર વિદ્યાર્થીઓ હોય કે 10 થી 20ની ગુણની અંદર કેટલા વિદ્યાર્થીઓ આવેલા છે, 20 થી 30ની અંદર ગુણ ધરાવતા એવા વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ, 30 થી 40 વચ્ચે ગુણ ધરાવતા કેટલા વિદ્યાર્થીઓ, આના આધારે તમે શું બની શકો? કોઈની વર્ગીકૃત માહિતી બનાવી શકો। જ્યારે બહુ મોટી માહિતી હોય તો એને શેમાં ફેરવવી પડે? વર્ગીકૃત માહિતીમાં ફેરવવી પડે, બરાબર? અને બહુ નાની માહિતી હોય તો એને અવર્ગીકૃત માહિતી કહેવાય। મોટી માહિતીને નાના માહિતીમાં ફેરવા માટે જે શેમાં રૂપાંતર કરવામાં આવે? વર્ગોમાં રૂપાંતર કરવામાં આવે। તો વર્ગો પણ બે પ્રકારના હોય છે, સતત વર્ગો અને અસતત વર્ગો। સતત વર્ગો કોને કહેવાય? જેમાં વર્ગની અંદર બે પ્રકારના બિંદુ આવે, અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ। અધસીમા કોને કહેવાય? ઓછી પહેલા શબ્દ જાણી લો, અધસીમા એટલે વર્ગની અંદર જે નાની કિંમત, ઓછી કિંમત જે પહેલા આવે એને અધસીમા બિંદુ કહેવાય, અને જે એની પછી બીજા નંબરે આવેલો અથવા મૂલ્ય મોટું હોય એને શું કહેવાય? ઉર્ધ્વસીમા બિંદુ। સતત વર્ગો કોને કહેવાય? આપણે પેલી વ્યાખ્યા આપણે આને વ્યાખ્યા લખી કહીશું, સતત વર્ગો કોને કહેવાય? દાખલા તરીકે
અને ત્રીજી રીતનું નામ છે પદ વિચલન. તો આ ત્રણેય રીતથી મધ્યક શોધો તો ત્રણેયથી જવાબ તો આપણે સેમ જ આવે. ત્રણેય રીતમાં ત્રણેય ત્રણ રીતના સૂત્રો અને ત્રણેય ત્રણના બરાબર આપણે વધુ માહિતી મેળવીએ. સૌથી પહેલા પ્રત્યક્ષ સ્થિતિ એટલે કે એનું નામ છે સીધી. તો એને શોધવાનું સૂત્ર શું? તો x બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ સિગ્મા સિગ્મા એફઆઈ બરાબર આ એનું સૂત્ર છે. એમાં x એટલે શું? એ x એટલે મધ્ય, સિગ્મા એફઆઈ એટલે કુલ આવૃત્તિ અને એક્સઆઈ એટલે મધ્ય કિંમત. અને એક્સઆઈ અને એફઆઈ નો સૂત્રનો ગુણાકાર કરી અને એનો સરવાળો કરો એટલે શું થશે? તમને સિગ્મા એફઆઈ એક્સઆઈ તમને આગળ આપણે દાખલા ગણશું ત્યારે બરાબર આ સૂત્રનો ઉપયોગ કરશું. પ્રત્યક્ષની રીત વડે મધ્યક શોધવાનું સૂત્ર બરાબર યાદ રાખવાનું. આના આધારે તમે મધ્યક શોધી શકો. બીજી રીત ધારે મધ્ય કિંમત એ પણ સરળ રીતે આમાં એનું સૂત્ર આવું છે. ધારે મધ્ય કિંમત x બરાબર a વત્તા સિગ્મા એફઆઈ ડી એફ છેદમાં સિગ્મા એફઆઈ. તો પદની અંદર જ્યાં લખી મેં લખ્યું કે આમાં કયા કયા પદ આવે એટલે શું? જે મધ્યક તમારે ધારવાનું બરાબર એ ધારે મધ્ય. સિગ્મા એફઆઈ એટલે ઉપરના પદ મેં આવી ગયું કુલ આવૃત્તિ. ડીઆઈ એટલે શું? એક્સઆઈ એટલે મધ્ય કિંમતમાંથી ધારે મધ્ય બાદ કરો એટલે શું મળશે તમને? ડીઆઈ મળશે. આનું પણ કોષ્ટક બનાવી અને એની કિંમતો કોષ્ટક ઉપરની કિંમતો શોધી એના સૂત્રની અંદર મૂકી દો એટલે તમને શું મળે? આના પરથી મધ્ય મળે. એવી રીતની ત્રીજી રીત પદ વિચલન રીત જે આપણે બધા દાખલા પદ વિચલન રીતથી ગણીશું બરાબર. આ રીતથી ગણીએ કે આ રીતથી સેરાંશી રીતમાં રીત હોય તો પદ વિચલન રીત આ રીતથી તમને કોઈ તકલીફ પડે એની સરળતાથી દાખલો ગણી શકો. એનું સૂત્ર છે x બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણાકારની અંદર એચ બરાબર. એ એટલે શું? જેમાં આમાં એ ધારે મધ્ય એવી રીતે આમાં પણ એ મૂલ્ય શું છે? ધારે મધ્ય. એચ એટલે શું? આમાં એચ મધ્ય આવતો આમાં એચ આવે છે. એચ વિશે માહિતી મેળવી વર્ગ લંબાઈ બરાબર. એચ એટલે વર્ગ લંબાઈ. યુઆઈ એટલે શું? બરાબર એક્સઆઈ માંથી ધારે એટલે કે મધ્ય કિંમત માંથી ધારે મધ્ય બાદ કરી અને વર્ગ લંબાઈ વડે ભાગવામાં આવે તમને શું મળે? યુઆઈ મળે. સિગ્મા એફઆઈ એટલે ત્રણમાં આમાં આવે છે આમાં આવે કુલ આવૃત્તિ. આ બધી કિંમતો કોષ્ટક દ્વારા મેળવી સૂત્રની અંદર મૂકો એટલે તમને શું મળે? મધ્યક મળે. આમ ત્રણ રીતે મધ્યક શોધી શકાય બરાબર. આ ત્રણે ત્રણ રીતો બહુ સરળ છે. ત્રણે ત્રણ આપણે દાખલા ગણી શકીએ. ત્રણેય રીતિ કોઈ પણ એક દાખલો ત્રણેય રીતિ ગણો તો આનો પણ આ રીતથી પણ જવાબ આવે. આ રીતથી પણ જવાબ આવે. આ રીતથી જવાબ આવે. પણ ત્રણેયની અંદર અમુક દાખલા આ એક રીતથી સરળ દાખલો ગણતો હોય તો આપણે બધા દાખલાને બધું બધું પદ વિસંગતિ રીતથી ગણશું. અમુક દાખલા આ રીતથી ગણશું. આખી થિયરી આ રીતની છે બરાબર. આખું ચેપ્ટર આટલી થિયરી આખું મધ્યક શોધવાની રીતનું આ થિયરીકલ ભાગ આપો. હવે પછી આપણે એના મધ્યક શોધવાના દાખલા વિશે આગળ ચર્ચા કરીશું.